नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 1 એક્ટિવિટી 3 નો અભ્યાસ કરીશું. અગાઉના વિડિયોમાં આપણે એક્ટિવિટી 1 અને 2 નો અભ્યાસ કર્યો હતો. હવે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 3 એક્ટિવિટી 3. હવે એમાં તમને બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીત એટલે કે સંવાદ આપેલા છે, તો આપણે એ સમજીશું. એક્ટિવિટી 3 માં એ નીચેનો સંવાદ સાંભળો અને વાંચો. હવે એમાં પહેલો સંવાદ જોઈએ, એ કરીને ટીચર પછી તમને આ રીતે મે ટપકા આપેલા છે જેને વાંચી સુસેઝ સેઝ એટલે કે કહે છે. ટીચર સેઝ, રમેશ ગિવ મી યોર શાર્પનર પ્લીઝ. રમેશ મહેરબાની કરી અને મને તારો સંચો આપ. રમેશ સેઝ હિયર ઇટ ઇઝ મેમ. રમેશે કહે છે કે આ રહ્યું મેડમ. ટીચર સેઝ થેન્ક યુ, પુટ ઇટ ઓન ધ ટેબલ. ટીચર કહે છે કે આભાર તારો, તેને ટેબલ ઉપર મૂકી દે. હવે બીજો સંવાદ જોઈએ. પી ઈલા સેઝ જયંત, પુટ યોર ઇરેઝર ઓન ધ ટેબલ. ઈલા કહે છે કે જયંત, તારું રબર છે ઈ ટેબલ ઉપર મૂક. જયંત સેઝ ફોર શ્યોર. જયંતે કહ્યું કે હા ચોક્કસ. ઈલા સેઝ થેન્ક્સ. ઈલા તે કહ્યું કે આભાર. હવે ત્રીજો સંવાદ સમજીશું. સી દક્ષા સેઝ ગિવ મી યોર સ્કેચ પેન દિવ્યા. દક્ષા કહે છે કે દિવ્યા તારી સ્કેચ પેન મને આપ. દિવ્યા સેઝ નો સ્કેચ પેન, સોરી. દિવ્યા કહે છે કે માફ કરજે, સ્કેચ પેન નથી. દક્ષા સેઝ ઓકે, ગિવ મી યોર હેલ્પિંગ. તો દક્ષા કહે છે કે તારી હેલ્પિંગ મને આપ. દિવ્યા સેઝ હિયર ઇટ ઇઝ. દિવ્યા કહે છે કે આ રે. હવે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 4 ઉપર એક્ટિવિટી 3B નો અભ્યાસ કરીશું. એમાં તમને એ પહેલું આપેલું છે કે વેર ઇઝ પરેશ સ્કેલ. પરેશ ની સ્કેલ છે એ ક્યાં છે, વેર છે એ સ્થળ સૂચે છે, સૂચન કરે છે. ઇટ ઇઝ એટ નંબર 4, પી ચોથા નંબર ઉપર છે. અહીંયા તમને ચિત્ર આપેલું છે અને કયા સ્થાન ઉપર કઈ વસ્તુ છે એનો નિર્દેશ આપણે કરવાનો છે. હવે વર્તમાન કાળ માટે એક ઇઝ અથવા આર નો ઉપયોગ થાય અને ભૂતકાળ માટે મોઝ અથવા વેર નો ઉપયોગ થાય. હવે પછી હું તમને જે ઉદાહરણ આપેલું છે એમાં ભૂતકાળની વાત કરવામાં આવી છે. વેર મોઝ પરેસ સ્કેલ, પરેશ ની સ્કેલ છે એ ક્યાં હતી, તો કે ઇટ વોઝ નોટ એટ નંબર 8. ઈ આઠમા નંબર ઉપર નથી, તો અગાઉ હતું કે કયા નંબર ઉપર છે, તો કે ચોથા નંબર ઉપર પરેશ ની સ્કેલ છે. હવે બીજું ઉદાહરણ જોઈએ. બી વેર વોઝ મયુરી, મયુરી ક્યાં હતી. મયુરી વોઝ નિયર માનસી. મયુરી છે માનસી ની નજીક હતી. નિયર એટલે નજીક. હવે આપણે વર્તમાન કાળનું વાક્ય જોઈશું. વેર ઇઝ મયુરી, મયુરી છે એ અત્યારે ક્યાં છે. મયુરી ઇઝ નિયર ધ ગ્રીન બોર્ડ. મયુરી છે એ ગ્રીન બોર્ડ ની બાજુમાં છે. હવે આપણે એક્ટિવિટી 4 નો અભ્યાસ કરીશું. પાઠ્યપુસ્તકમાં પાના નંબર 5. જૂથમાં કામ કરો, તમારા જૂથના સભ્યોની હાજરીની વિગત છે નીચેના પત્રકમાં ભરો. હવે અહીં તમને એક કોષ્ટક આપેલું છે. કોષ્ટકમાં તમને તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના નામ આપેલા છે અને કયા દિવસે પ્રેઝન્ટ હતા અને કયા દિવસે એબસન્ટ હતા એની વિગતો દર્શાવી છે. સોમવારથી કરી અને શનિવાર સુધીનું તમને કોષ્ટક આપેલું છે. પી એટલે થશે પ્રેઝન્ટ એટલે કે હાજર. એ એટલે થશે એબસન્ટ એટલે કે ગેરહાજર. તો તમને અહીં આપેલું છે કે રાજેશ, તો એ મંડે પ્રેઝન્ટ હતો, ટ્યુઝડે પ્રેઝન્ટ હતો, વેનસડે પ્રેઝન્ટ, થર્સડે એબસન્ટ, ફ્રાઈડે પ્રેઝન્ટ અને સેટરડે પ્રેઝન્ટ. એના પછી નેક્સ્ટ તમને આપેલું છે પ્રિયા, મંડે પ્રેઝન્ટ, ટ્યુઝડે એબસન્ટ, વેનસડે એબસન્ટ, થર્સડે એબસન્ટ, ફ્રાઈડે પ્રેઝન્ટ એન્ડ સેટરડે પ્રેઝન્ટ. અહીંયા પછી આપણે કોઈ પણ તમારા વર્ગના વિદ્યાર્થીઓના કોઈ પણ નામ લઈ શકીએ અને એની વિગત લખી શકીએ કે કયા વારે પ્રેઝન્ટ હતો, કયા વારે એબસન્ટ હતો. ધારો કે હું નામ લઉં છું રાજ, તો એ મંડે પ્રેઝન્ટ, ટ્યુઝડે પ્રેઝન્ટ, વેનસડે એબસન્ટ, થર્સડે પ્રેઝન્ટ, ફ્રાઈડે પ્રેઝન્ટ, સેટરડે પ્રેઝન્ટ. નેક્સ્ટ હું નામ લઉં છું કે નેહા, તો નેહા છે એ મંડે એબસન્ટ, ટ્યુઝડે પ્રેઝન્ટ, વેનસડે પ્રેઝન્ટ, થર્સડે પ્રેઝન્ટ, ફ્રાઈડે એબસન્ટ, સેટરડે પ્રેઝન્ટ. હવે નેક્સ્ટ પાંચમું નામ લઉં છું રવિ, તો રવિ છે એ મંડે પ્રેઝન્ટ, ટ્યુઝડે પ્રેઝન્ટ, વેનસડે પ્રેઝન્ટ, થર્સડે પ્રેઝન્ટ, ફ્રાઈડે પ્રેઝન્ટ, સેટરડે એબસન્ટ. પછી નેક્સ્ટ છે નીલા, તો નીલા છે એ મંડે પ્રેઝન્ટ, ટ્યુઝડે એબસન્ટ, વેનસડે પ્રેઝન્ટ, થર્સડે પ્રેઝન્ટ, ફ્રાઈડે પ્રેઝન્ટ અને સેટરડે પ્રેઝન્ટ. હવે અહીં આપેલ ઉદાહરણ પ્રમાણેના વાક્ય બનાવો અને વર્ગમાં રજૂ કરો. તમને કેટલાક ઉદાહરણો આપેલા છે એ સમજીશું. પ્રિયા વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે. હવે તમે પુસ્તકમાં જોઈ શકો છો પ્રિયા છે એ એબસન્ટ છે. કે દિવસે એબસન્ટ
છે રાજેશ અને પ્રિયા. જો કોષ્ટકમાં જો રાજેશ અને પ્રિયા ને એક જ કયા દિવસે એબસેન્ટ હતા તો કે ગુરુવારે. એટલે આપણે એમ કહી શકીએ કે રાજેશ અને પ્રિયા ગુરુવારે એબસેન્ટ એટલે કે ગેરહાજર હતા. ત્રીજું ઉદાહરણ આપ્યું છે રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન વેડનેસડે. રાજેશ છે એ બુધવારે હાજર હતો. જો કોષ્ટકમાં જોઈ શકો છો કે રાજેશ છે એ બુધવારે હતો હાજર હતો. હવે નીચે તમને જે જગ્યા આપેલી છે એમાં આપણે આ ઉપરથી ઉદાહરણ બનાવવાનું. તમારી સાથે બધા નોંધ કરજો. હવે રાજ હવે આમાં કોઈ પણ આપણે ઉદાહરણ લઈ શકીએ. પ્રેઝન્ટ નું પણ લઈ શકીએ અને એબસેન્ટ નું પણ લઈ શકીએ. ધારો કે હું લઉં છું કે રાજ છે એ તમને જોવા મળશે કોષ્ટકમાં કે વેનસડે એબસેન્ટ હતો. એટલે હું લઈશ કે રાજ વોઝ એબસેન્ટ ઓન કયા દિવસે એબસેન્ટ જોવા મળે છે રાજ કોષ્ટકમાં તો કે વેનસડે. વારમાં નામ છે એટલે પહેલો ઓપ્શન કેપિટલ આવશે. નેક્સ્ટ ઉદાહરણ લઈ કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ વારનું ઉદાહરણ લઈ શકો છો. નેક્સ્ટ ઉદાહરણનું ઉદાહરણ લઉં છું નેહાનું. તો નેહા છે એ હું લઉં છું કે ટ્યુઝડે ના પ્રેઝન્ટ. એટલે હું લખીશ કે નેહા વોઝ પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો કે રવિ. રવિ છે એ હું એબસેન્ટ નું ઉદાહરણ લઉં તો રવિ છે એ કોષ્ટકમાં જોવો જોઈએ ક્યારે એબસેન્ટ હતો તો કે સેટરડે. એટલે હું લખીશ રવિ વોઝ એબસેન્ટ ઓન સેટરડે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો નીલા. નીલા છે એ મંડે નું પ્રેઝન્ટ હતી. એટલે લખી શકે નીલા વોઝ પ્રેઝન્ટ ઓન મંડે. એ આપણે ઘણા બધા ઉદાહરણો અલગ અલગ વારના બનાવી શકીએ. તો આપણી એક્ટિવિટી 4 છે એ અહીંયા પૂરી થાય છે. એક્ટિવિટી 5 નો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.